गुजरात पर संभावित वावाझोड़ा खतरो होवाथी दरियाकांठे बंदरो पर एक नंबर नौ सिग्नल लगावी देवामां आव्युं छे। गुजरात ना पोरबंदर, भेरावड़, ओखा, नवलखी, बेड़ी, सिक्का बंदर पर एक नंबर नो सिग्नल लगावानी फरज पड़ी छे। हाल संभावित वावाझोड़ा नो रूट ओमान तरफ छे। हवामान विभाग ना जणाव्या प्रमाणे तेज चक्रवाती तोफान रविवार सुधी में गंभीर चक्रवाती तोफान में फेरवाई सके छे अने दक्षिण में ओमान अने यमन ना दरिया कांठे टकराई सके छे। जो कि हवामान विभागे आशंका व्यक्त करी छे कि आ वावाझोड़ू अगाउ चक्रवाती तोफान बेपरजोईनी जेम पोतानो मार्ग पण बदली शके छे। त्यारे बेपरजो वावाझोड़ानुं अरबी समुद्रना उत्तर पश्चिम दिशामां आगळ वधवानुं हतुं, परंतु तेनी दिशा बदलीने गुजरातना मांडवी अने पाकिस्तानना कराचीना किनारे टकरायुं हतुं। अत्यार सुधी एवा संकेतो बढ़ी रह्या छे कि चक्रवाती तोफान यमन ओमानना दरियाकांठे ज टकराशे। गुजरातमां नवरात्रिनी रढियाळी रातोमां रौनक छवाई गई छे, त्यारे वरसाद पड़वानी लेश मात्र भीती न होय त्यारे युवाधन हिलोड़े चढ्युं छे। जो कि हवे अमदावाद सहित केटलाक शहेरोमां वातावरणमां वहेली सवारे आછી પાતળી ઠંડી પણ વર્તાઈ રહી છે। હવામાનને શિયાળો અને ઉનાળો એવી મિશ્ર ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે। ડબલ સીઝનના કારણે માંદગીનું પ્રમાણ પણ વધ્યું છે। ખાનગી દવાખાના અને હોસ્પિટલમાં તાવ, શરદી અને ખાંસી જેવા રોગના પણ દર્દીઓ ઉભરાઈ રહ્યા છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઓખા, નવલખી બંદર પર એક નંબરનું સિગ્નલ, તો આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે, જેમાં ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે। જો કે અનુમાન બાંધવામાં આવ્યું છે કે પડી શકે છે આ ખતરો દરિયાકાંઠે અત્યારે હાલ પરિસ્થિતિ શું? જી, વાત કરવામાં આવે તો ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો હોવાથી દરિયાકાંઠે બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। ગુજરાતના પોરબંદર, વેરાવળ, ઓખા, નવલખી, બેડી, સિક્કા બંદર પર એક નંબરના સિગ્નલ લગાવાયા છે। હાલ સંભવિત વાવાઝોડાનો રૂટ ઓમાન તરફ છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેજ ચક્રવાતી તોફાન રવિવાર સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે અને દક્ષિણમાં ઓમાન અને યમનના દરિયાકાંઠે ટકરાઈ શકે છે। જો કે હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે આ વાવાઝોડું પણ અગાઉના ચક્રવાતી તોફાન બિપરજોઈની જેમ પોતાનો માર્ગ બદલી શકે છે। બિપરજોઈ વાવાઝોડું અરબી સમુદ્રમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધવાનું હતું, પરંતુ તેની દિશા બદલીને ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચીના કિનારે ટકરાયું હતું। અત્યાર સુધી એવા સંકેતો મળી રહ્યા છે કે ચક્રવાતી તોફાન યમન ઓમાનના દરિયાકાંઠે જ ટકરાશે। ગુજરાતમાં નવરાત્રિની રઢિયાળી રાતોની રોનક છવાઈ ગઈ છે। વરસાદ પડવાની લેશ માત્ર ભીતી ન હોય યુવાધન હિલોળે ચડ્યું છે। જો કે હવે અમદાવાદ સહિત કેટલાક શહેરોના વાતાવરણમાં વહેલી સવારે આછી પાતળી ઠંડી વર્તાઈ રહી છે। હવામાનમાં શિયાળો અને ઉનાળો એવી મિશ્ર ઋતુ લોકો અનુભવી રહ્યા છે। ડબલ સિઝનના કારણે માંદગીનું પ્રમાણ પણ વધ્યું છે। ખાનગી દવાખાના અને હોસ્પિટલમાં તાવ, શરદી અને ખાંસી જેવા રોગોના દર્દીઓથી પણ ઉભરાઈ રહી છે। જી, જયશુક, સમગ્ર વિગત બદલ આભાર। દરિયાકાંઠે એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે। માત્ર અનુજ કે બીપર જો વાવાઝોડાએ જે તબાહી બચાવી હતી તેવા પણ આવું ચડવાર બાદ વાવાયું હતું અને કહેવામાં આવી રહ્યું હતું કે ગુજરાત તરફ આવી શકે છે વાવાઝોડું, કારણ કે વાવાઝોડું અને હવામાન બંને શક્યતા છે, શક્યતા દર્શાવી શકે છે, ચોક્કસ માહિતી નથી આપી શકતા। ત્યારે હવે જોવાનું રહ્યું કે ફરી એકવાર આ સંકટ છે તે તોડાય છે કે પછી યમન ઓમાન તરફ વળી જાય છે। ત્યારે અત્યારે હાલ તંત્ર એલર્ટ મોડમાં છે, દરેક જગ્યાએ એક નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે। ખાસ પોરબંદર, વેરાવળ બંદર તરફ, ઓખા, નવલખી બંદર પર એક નંબરનું સિગ્નલ આપી દેવાનું આવ્યું છે, તો ખાસ અત્યારે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે।